કર્યા વિના કંઈ મળતું નથી અને કરેલું ફોગટ જતું નથી. આ સંદેશ પણ કૃષ્ણએ ગીતામાં આપ્યો છે. જેવો અત્યારે મહેનત કરે તેને તેનું ફળ આજ નહીં તો આવતીકાલે પણ મળવાનું તો ચોક્કસ છે. જતીનભાઈના શબ્દો દ્વારા એવું જાણવા મળ્યું કે 25 વર્ષની મહેનત પછી આજે પ્રતાપભાઈ જે સ્ટેજ પર છે એ સ્ટેજ એમના કર્મોનું પરિણામ છે, સખત મહેનતનું પરિણામ છે. અને સખત પુરુષાર્થ, સખત પરિશ્રમ એનો કોઈ જ વિકલ્પ નથી. જે વિદ્યાર્થીઓ અત્યારે આવી શ્રેષ્ઠ મહેનત કરે છે તેને તેનું પરિણામ ધોરણ 10માં, ધોરણ 12માં, કોલેજમાં, યુનિવર્સિટી રેન્કર તરીકે ક્યાંય ને ક્યાંય તો પ્રાપ્ત થવાનું જ છે. અને ત્યારે બસ અમને યાદ કરો, આ ટ્રસ્ટને યાદ કરો, આ ટ્રસ્ટીઓને યાદ કરો, આ સંસ્થાને યાદ કરો, એ જ અમારા માટે સૌથી મોટી ભેટ છે. હવે પછી આપ સૌને માર્ગદર્શન અને શુભેચ્છાઓ આપવા માટે હું વિનંતી કરીશ બોડા સાહેબને. અહીં બેઠેલા ઘણા બધા ટીચર્સ, મંચ પર બેઠેલા પણ ઘણા બધા મહેમાનો એ જેમની પાસે ભણ્યા છે, જેમનું માર્ગદર્શન મેળવ્યું છે, તેમનું માર્ગદર્શન આજે આપને મળવા માટે જઈ રહ્યું છે. તો તાળીઓથી વધાવીએ બોડા સાહેબને.